સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિત કેળવણી મંડળ સંચાલિત અવરણ હાઈસ્કૂલ સંકુલમાં 26મી જાન્યુઆરી 75મા પ્રજાસત્તાક દિવસની ઉજવણી દબદબાભેર કરવામાં આવી હતી. પ્રાંતિજ રેલવે સ્ટેશન રોડ ઉપર આવેલી પ્રાંતિજ કેળવણી મંડળ સંચાલિત અવરણ હાઈસ્કૂલ સંકુલમાં 75મા ગણતંત્ર દિવસની ઉજવણી ભારે હર્ષો ઉલ્લાસપૂર્વક કરવામાં આવી હતી. અવરણ સ્કૂલમાં ફરજ બજાવી ચૂકેલા નિવૃત્ત શિક્ષિકા મિનલબેન દવેના હસ્તે રાષ્ટ્રધ્વજને ફરકાવવામાં આવ્યો હતો. કાર્યક્રમની શરૂઆત વંદે માતરમ ગીતથી કરવામાં આવી હતી. માધ્યમિક વિભાગના જગદીશભાઈ રાવલે મુખ્ય અતિથિ મિનલબેન દવેને ધ્વજવંદન માટે નિમંત્રિત કર્યા હતા. ત્યારબાદ મુખ્ય અતિથિના હસ્તે નિયત સમયે રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો હતો. ત્યારબાદ રાષ્ટ્રધ્વજને સલામી આપવામાં આવી હતી. ત્યારબાદ હાઈસ્કૂલ પટાંગણમાં સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા. અવરણ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલના બાળકો ગરબા નૃત્ય રજૂ કર્યું હતું. રંગારંગ કાર્યક્રમમાં પિરામિડ બનાવી રાષ્ટ્રધ્વજ ફરકાવી નૃત્ય રજૂ કર્યું હતું. 75મા પ્રજાસત્તાક દિવસે મુખ્ય અતિથિ રાષ્ટ્રજોગ ઉદ્બોધન કર્યું હતું. ભારત માતા કી જય, વંદે માતરમ તથા જય જવાન જય કિસાન ના ગગનચુંબી નારાણ લગાવવામાં આવ્યા હતા. આ પ્રસંગે પ્રાંતિજ કેળવણી મંડળના મંત્રી રહીશભાઈ કસબાતી, કારોબારી સભ્ય જયંતિભાઈ પટેલ તથા નિત્યાનંદભાઈ બ્રહ્મભટ્ટ તથા કેળવણી મંડળના તમામ શૈક્ષણિક વિભાગના આચાર્યો 75મા પ્રજાસત્તાક દિનની ઉજવણીમાં ઉપસ્થિત રહ્યા હતા. 75મા પ્રજાસત્તાક દિવસે મુખ્ય અતિથિના હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવ્યા બાદ રાષ્ટ્રગીત ગાવામાં આવ્યું હતું. આ પ્રસંગે ખેલ મહાકુંભ 2024માં જિલ્લા લેવલે લેવામાં આવેલ ચિત્ર સ્પર્ધામાં જિલ્લામાં ત્રીજા નંબરે આવેલ સાનવી પટેલને સર્ટી આપી પ્રોત્સાહિત કરવામાં આવી હતી. આ પ્રસંગે ડ્રોઈંગ ટીચર નેમિશભાઈ સુથારને કેળવણી મંડળના મંત્રી રહીશભાઈએ અભિનંદન આપ્યા હતા. જીલ રાવલ, જેડેશ ટીવી, પ્રાંતિજ.